નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. એક્ટર અને એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુના નામે બબાલ મચી છે આખા દેશમાં. દીપ સિદ્ધુ પર આરોપ છે કે તેણે અને તેના સહયોગીઓએ 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવ્યો હતો. કિસાન નેતાઓએ પણ દીપ સિદ્ધુ પર એવો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે દીપ સિદ્ધુએ પ્રદર્શનકારીઓને ભડકાવ્યા હતા. દીપ સિદ્ધુએ ખુલાસો કરતા એવું કહ્યું છે કંઈક કે આ તો તેણે ફક્ત નિશાન સાહેબનો જે ઝંડો હતો તેને લાલ કિલ્લા પર ફરકાવ્યો છે. પ્રદર્શન કરવું એ મારો લોકતાંત્રિક અધિકાર છે. દીપ સિદ્ધુનું એવું પણ કહેવું છે કે અમે ભારતીય ધ્વજને લાલ કિલ્લા પરથી હટાવ્યો નહોતો. એક આરોપ એવો પણ લાગી રહ્યો છે કે દીપ સિદ્ધુનું ભાજપ સાથે કનેક્શન છે. કોણ છે આ દીપ સિદ્ધુ અને શું છે તેનું ભાજપ સાથેનું કનેક્શન? શું છે વિવાદ અને શા માટે દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવ્યો છે વગેરે વગેરે બાબતો પર આગળ આપણે જાણીશું. પણ એ પહેલાં જો તમે અમારો આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા નવા વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે બેલ બટન દબાવવાનું ના ભૂલશો. સાથે સાથે જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક કરો, ફોલો કરો અને શેર કરો. હવે પહેલાં વિવાદના મૂળને સમજીએ, જાણીએ શું બન્યું હતું 26 જાન્યુઆરીએ અને એ પહેલાં. વેલ, 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર ગણતંત્રનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો. બીજી તરફ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કિસાન પ્રદર્શન વખતે જે હિંસાઓ થઈ હતી તેની ખબરો આવી રહી હતી. આ બધાની વચ્ચે દિલ્હીના લાલ કિલ્લાથી એવી ખબર આવી કે પ્રદર્શનકારીઓ લાલ કિલ્લામાં ઘૂસી ગયા છે. થોડી વારમાં જ તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા હતા. જી હા, વાયરલ થવા લાગ્યા હતા, જેમાં પ્રદર્શનકારીઓ લાલ કિલ્લા પર કોઈક ઝંડો લહેરાતા હોય તેવું દેખાતું હતું. પછી લોકોએ સોશિયલ મીડિયામાં એવી કમેન્ટ શરૂ કરી હતી કે આ તો દીપ સિદ્ધુ છે. દીપની પીએમ મોદી સાથે અને ભાજપના સાંસદ સની દેઓલ સાથેની તસવીરો પણ વાયરલ થવા લાગી હતી. દેખાડવામાં આવતું હતું કે આ એ જ દીપ સિદ્ધુ છે જે પીએમ મોદી સાથે અને સની દેઓલ સાથે ઊભો છે. ભાજપ પર આંદોલનકારીને ભડકાવવાનો અને લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાની સાજિશનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો હતો. ઇન્ડિયા ટુડેને સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે જેવું કહ્યું હતું કે દીપ સિદ્ધુ અને ગેંગસ્ટરમાંથી નેતા બનેલા લાખા સિદ્ધાનાએ આંદોલનકારીઓને ભડકાવ્યા હતા. ખરેખર શું બન્યું હતું આખી ઘટના પાછળ? સૌથી પહેલાં વાત કરીએ કે ખરેખર 25 જાન્યુઆરીએ શું પ્લાનિંગ થયું હતું. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ 25 જાન્યુઆરીની રાતે દીપ અને સિદ્ધાનાએ સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાને હાથમાં લઈ લીધો હતો. આ સાથે જ તેઓએ પોતાના સમર્થકોને રિંગ રોડ પર જવાનું કહ્યું હતું. મતલબ કે આ એ રસ્તો હતો જેના પર ટ્રેક્ટર રેલી કે પ્રદર્શન કરવાની મંજૂરી મળી નહોતી. જી હા, અને એ રસ્તા પર જવાનું કહેવામાં આવી રહ્યું હતું. એ પછી 26 તારીખની ઘટના સામે આવી. શું સામે આવ્યું? વેલ, લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાની જે ઘટના હતી એ સામે આવી અને પછી દીપ સિદ્ધુએ એક વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી. શું હતું આ વિડીયોમાં? વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના નેતાઓએ યુવાનોની જે ભાવના છે તેની વિરુદ્ધ નિર્ણયો લીધા હતા. યુવાનો કંઈક જુદું કહી રહ્યા હતા અને કિસાન મોરચાના નેતાઓએ તેની વિરુદ્ધના નિર્ણયો લીધા હતા. સંયુક્ત મોરચાને એવું કહેવામાં આવ્યું કે બધાને મંજૂર હોય તેવા નિર્ણય લે, ત્યારે અમારી વાતને નકારી દેવામાં આવી હતી તેવો દીપ સિદ્ધુએ વિડીયોમાં દાવો કર્યો હતો. દીપે એવું પણ કહ્યું હતું કે મેં કોઈને ભડકાવ્યા નથી, તમને મારો એક પણ વિડીયો નહીં મળે જેમાં હું લોકોને લાલ કિલ્લા તરફ લઈ જઈ રહ્યો હોઉં. જો તેવું કંઈ હોય તો મને જણાવો. મેં તો ભાવનાઓમાં આવીને લાલ કિલ્લા પર નિશાન સાહેબ અને કિસાન યુનિયનનો જે ઝંડો છે તેને લહેરાવ્યો હતો. તેનાથી વિશેષ મેં કંઈ કર્યું નથી. અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલો મોટો વિવાદ ભડક્યો છે,
संयुक्त किसान युनियने रिंग रोड ने ट्रेक्टर रेलीना रूट में सामेल नहोतो कर्यो त्यारे ए रूट पर जवानी वात कहेवामां आवी त्यारे केम कोई प्रदर्शनकारीओने रोकवामां नहोता आव्या। मीडिया अहेवालोमां एवुं जणावामां आवी रह्युं छे के अलग रूटनी वात आवी त्यां सुधीमां किसान युनियनना नेताओ पोताना भाषण आपीने स्टेज परथी रवाना थई चूक्या हता। ए पछी भीड त्यांथी जती रही अने त्यारे अमुक लोकोए स्टेज पर जईने नाराओ लगाव्या हता। शुं हता नाराओ? वेल, हमारा रूट रिंग रोड, परेड रूट रिंग रोड, आवा कंईक नाराओ लगाव्या हता। आ पहेला दीप सिद्धू ने एनआईए पूछपरछ माटे केम बोलाव्यो हतो ए पण तमे जाणी लो, एटले विवाद तमने धीमे धीमे समझाई जशे। आ पहेला तपास एजेंसीओने एक विवादित पत्र मळ्यो हतो। आ पत्र मळ्या पछी सिख फॉर जस्टिस नामना संगठननी विरुद्ध केस पण नोंधवामां आव्यो हतो। ए वखते एनआईए दीप सिद्धूने अने तेना नाना भाई मनदीपसिंहने पूछपरछ माटे बोलाव्या हता, नोटिस मोकलावी हती। હવે જાણીએ કે કોણ છે આ દીપ સિદ્ધુ જેના માટે આટલી બધી બબાલ મચી છે। 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં તેનો જન્મ થયો હતો। લોનું ભણ્યો અને પછી 12માં સભ્ય પણ બન્યો હતો। લાંબા સમય સુધી વકીલાત પણ કરી હતી। સહારા ઇન્ડિયા પરિવારમાં કાનૂની સલાહકારના પદ પર પણ રહ્યો હતો। એ પછી એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ સાથે જોડાયો હતો। એવું કહેવાય છે કે એકતા કપૂરે ઘણી વખત દીપ સિદ્ધુને તેની પર્સનાલિટીને જોઈને રોલ ઓફર કર્યા હતા। વચ્ચે વચ્ચે દીપ સિદ્ધુએ મોડેલિંગ પણ કર્યું હતું। વર્ષ 2015માં દીપ સિદ્ધુની પહેલી પંજાબી મૂવી, જી હા, પહેલી પંજાબી મૂવી રિલીઝ થઈ હતી, જેનું નામ હતું રમતા જોગી। પહેલી વખત દીપ સિદ્ધુનું નામ પરદા પર જોવા મળ્યું હતું। એ પછી 2018માં બીજી ફિલ્મ આવી જે પંજાબી જ હતી, જેનું નામ હતું જોરા 10 નંબરિયા। એ વખતે દીપ સિદ્ધુ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પોતાનું કદ જમાવી ચૂક્યો હતો। દીપ સિદ્ધુનું ભાજપ સાથે શું કનેક્શન છે એ પણ હું તમને જણાવી દઉં। કેમ એવું કહેવાય છે કે દીપ સિદ્ધુ ભાજપનો માણસ છે? વેલ, તેની પાછળના કારણો છે। 2019માં સની દેઓલ સાથે ચૂંટણી પ્રચારમાં દીપ સિદ્ધુ જોવા મળ્યો હતો। સની દેઓલે 2019માં ગુરદાસપુરની જે બેઠક છે ત્યાંથી ઇલેક્શન લડ્યું હતું અને ત્યાંથી તે જીતીને પણ આવ્યો હતો। કેમ્પેનમાં પણ દીપ સિદ્ધુ સની દેઓલ સાથે વિવિધ મોરચા પર દેખાયો હતો। એ પછી સિદ્ધો જોવા મળ્યો 25 સપ્ટેમ્બર 2020ના રોજ દિલ્હીની શંભુ બોર્ડર પર। જી હા, પહેલાં ભાજપ સાથે દેખાયો અને પછી સિદ્ધો 25 સપ્ટેમ્બરે જ્યારે કિસાન આંદોલન તેજી પર હતું ત્યારે કિસાનોની સાથે, જી હા, દિલ્હીની બોર્ડર પર જોવા મળ્યો હતો। ઇંગ્લિશ બોલતા કિસાનનો એક વિડીયો વાયરલ થયો હતો, જો તમને યાદ હોય તો। આ વિડીયો જોયા પછી એવું જાણવા મળ્યું કે આ તો દીપ સિદ્ધુ છે। એ વખતે પણ ભાજપના એમપી સની દેઓલ સાથેની તસવીરો વાયરલ થઈ હતી કે આ એ જ કિસાન છે જે ભાજપના સની દેઓલ સાથે જોવા મળ્યો હતો। જો કે પત્રકાર બરખા દત્તને આપેલા એક ઇન્ટરવ્યુમાં દીપ સિદ્ધુએ એવો દાવો કર્યો હતો, એવું વારંવાર કહ્યું હતું કે તે ભાજપનો સપોર્ટર નથી, તે કિસાન સાથે છે। 26 જાન્યુઆરીનો લાલ કિલ્લાનો વિવાદ બહાર આવ્યા પછી સની દેઓલે શું કહ્યું એ પણ હું તમને જણાવી દઉં। સનીએ એક ટ્વીટ કરી અને એવી સ્પષ્ટતા કરી હતી કે આજે લાલ કિલ્લા પર જે કંઈ થયું છે જોઈને મન ખૂબ દુઃખી થઈ ગયું છે। મેં પહેલાં પણ 6 ડિસેમ્બરે ટ્વિટરના માધ્યમથી એવી સ્પષ્ટતા કરી હતી કે મારા કે મારા પરિવારના દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી, જય હિન્દ। આ હતું સની દેઓલનું ટ્વીટ। છેલ્લે એ પણ જોઈ લો કે સની દેઓલના આવા ટ્વીટ પછી જનતા શું લઈને આવી છે, જનતાએ સોશિયલ મીડિયા પર શું શોધી કાઢ્યું છે અને વિવાદ બરકરાર છે। જી હા, સનીપાજીના આવા ટ્વીટ પછી જનતાએ એક વિડીયો શોધીને ટ્વિટર પર શેર કર્યો છે। જી હા, આ વિડીયોમાં ખુદ સનીપાજી એક પત્રકાર સાથે ઇન્ટરવ્યૂમાં વાત કરતી વખતે એવું કહી રહ્યા છે
કે દીપ સિદ્ધુને વર્ષોથી તેઓ ઓળખે છે. જી હા, એટલા માટે આ વિડીયો બહાર આવ્યો છે કે સની દેઓલ એવું કહે છે કે દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી. પણ અગાઉના ઇન્ટરવ્યૂમાં સની દેઓલ જ એવું બોલી ચૂક્યા છે કે દીપ સિદ્ધુ સાથે તેઓને વર્ષોથી સંબંધ છે, વર્ષોથી ઓળખે છે. આટલું જ નહીં, સની પાજી એવું પણ કહેતા જોવા મળે છે કે દીપ સિદ્ધુ તેના નાના ભાઈ જેવો છે. આવી તો અનેક વાયરલ બાબતો એક પછી એક સામે આવી રહી છે લાલ કિલ્લાની ઘટના પછી. અનેક દાવા થઈ રહ્યા છે, બચાવના અનેક બહાનાઓ પણ સામે આવી રહ્યા છે. જી હા, પણ સચ્ચાઈ શું છે તેના પર આગામી દિવસોમાં અનેક ડિબેટ થશે, તમે જોઈ લેજો. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.